ગુજરાત રાજ્ય સરકારના 5 વર્ષ પૂરા થવાના અવસરે 5 વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના હેઠળ આજે 2 ઓગસ્ટે બનાસકાંઠા જિલ્લામાં સરકારી હાઈસ્કૂલમાં શ્રમ અને રોજગાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોરના અધ્યક્ષસ્થાને સંવેદના દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે સેતુ સાથ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી એ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી હતી અને સાથે જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારના 5 વર્ષ પૂરા થવાના અવસરે 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી 9 દિવસ લોકોની સુખાકારી માટે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લઈ સરકારના તમામ વિભાગો દ્વારા સામાન્ય માનીને કેન્દ્ર સ્થાને રાખી નિર્ણયો લેવામાં આવે છે. આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના 5 વર્ષ એમના મુખ્યમંત્રી તરીકે થયા. 5 વર્ષમાં કરેલી કાર્યવાહી લોકોની સમક્ષ મૂકવા માટે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે અને આજે સંવેદના દિવસ તરીકે સમગ્ર રાજ્યમાં 50 કરતાં પણ વધારે કાર્યક્રમો થઈ રહ્યા છે. લોકોને ઘર આંગણે એક જ સમયે ખૂબ ઝડપથી સેવા સેતુના માધ્યમથી નાના નાના કામો માટે જે ઓફિસમાં જવું પડે, ધક્કા ખાવા પડે, એના કરતાં એક જ દિવસે એક જ સ્થળે ઉપર બધી જ સુવિધાઓ મળી રહે. દાખલા તરીકે રેશન કાર્ડમાંથી નામ કમી કરવાનું હોય, નામ નવું દાખલ કરવાનું હોય, મા અમૃતમ કાર્ડમાંથી કાર્ડમાં કન્વર્ટ કરવાનું હોય, કે પછી આવકનો દાખલો મેળવવાનો હોય, ડોમિસાઇલ સર્ટિફિકેટ લેવાનું હોય, આવા નાના નાના કામો લોકોને એક કરતાં પણ વધારે વખત કચેરીઓમાં ન જવું પડે એ માધ્યમથી આજે આપણે સેવા સેતુ કાર્યક્રમનું કરવું. 5 તબક્કાની અંદર 12,000 કરતાં પણ વધારે અમે કાર્યક્રમો અગાઉ કર્યા હતા. 2 કરોડ કરતાં પણ વધારે લોકોને અમે સેવા સેતુનો કાર્યક્રમનો લાભ લીધો હતો અને એટલા જ માટે સેવા સેતુનો કાર્યક્રમ આજે પાલનપુર મુકામે રાખવામાં આવે છે.